પરંતુ તિસારે જતા આગળ વધીએ તો આવતીકાલના બજાર ઉપર ચર્ચા કરવા આપણી સાથે પ્રિસિઝન ઇન્વેસ્ટમેન્ટ સર્વિસીસના જિગ્નેશ મહેતા અત્યારે આપણી સાથે જોડાયેલા છે. જિગ્નેશ, મેં ગયા સપ્તાહે પણ તમારી સાથે વાત કરી હતી અને તમે કીધું હતું કે માર્કેટની અંદર જે છે તે હજુ પણ જે રીતે અમે પણ વાત કર્યા હતા કે 8,550 એ ખૂબ જ સ્ટ્રોંગ એરિયા બની રહ્યું છે માર્કેટની અંદર, પરંતુ લાગી રહ્યું છે કે આ લેવલે ખરીદારી કરવું જોઈએ કાં તો પછી હોલ્ડની રેટિંગ બની રહી છે અત્યારે માર્કેટ ઉપર. ઋષિન, બે ત્રણ વસ્તુ આ માર્કેટ માટે બહુ જોવાલાયક છે. બહુ મોટો મેજિકલ એનાલિસિસ નથી કરતા આપણે, પરંતુ જો ચાર્ટ ઉપર સામાન્ય એનાલિસિસ કરીએ અને 29 ફેબ્રુઆરીએ માર્કેટે જે લો જોયો, એ પછી બ્રેક્ઝિટની અસર જે દિવસે માર્કેટે જોઈ અને એ દરમિયાન 24 જૂને માર્કેટે જે લો જોયો અને આ પહેલાના ટ્રેડિંગ સેશનનો લો, આ બધા લોને તમે જોડશો તો એક સપોર્ટ લાઇન બને છે. આ એક એવી સપોર્ટ લાઇન છે કે જે 3 વખત એટલીસ્ટ માર્કેટે ટેસ્ટ કરી છે. જ્યારથી આ સપોર્ટ લાઇન ટેસ્ટ થઈ રહી છે ત્યારથી માર્કેટ ઉપર ને ઉપર જઈ રહ્યું છે. જે રેલી માર્કેટ વિટનેસ કરી રહ્યું છે એ બહુ જ સરસ રેલી છે. મને એવું લાગે છે કે કરંટ લેવલે માર્કેટે રનઅપ સારું એવું લઈ લીધું છે, એટલે અહીંયાથી મોટી તડાકા ફડાકાવાળી રેલી ના જોવા મળે. પરંતુ યસ, રેલી જોવા મળે, કારણ કે જે લેવલે ગયા ટ્રેડિંગ સેશનમાં પણ નિફ્ટીએ સપોર્ટ લીધો છે એ જ લેવલે ફરી પણ નિફ્ટી સપોર્ટ લઈ રહી છે. મને એવું લાગે છે કે કરંટ લેવલે થોડુંક કરેજિયસ થવું પડશે નવા લોંગ્સ બાય કરવા માટે, પરંતુ જૂના લોંગ્સ હોય તો હોલ્ડ કરવા જોઈએ અને નવા લોંગ્સ બાય કરવા માટે પણ મને એવું લાગે છે કે થોડીક હિંમત બતાવવી જોઈએ. અહીંયાથી બાયનો જ ટ્રેડ બને છે, એટલે આપણે ક્લિયર કટ એવું કહી શકીએ કે નિફ્ટીમાં 8555નો સ્ટોપ લોસ રાખો. પહેલો ટાર્ગેટ 8681નો છે, બીજો ટાર્ગેટ 8740નો છે. પરંતુ જિગ્નેશ, તમે જો કે આપણે બેંક નિફ્ટી ઉપર પણ ગઈ વખતે તમે કોલ આપ્યો હતો અને આજે તમે જો કે સેકન્ડ હાફ ની અંદર અમે લિટરલી બેંક્સ જે છે તે જબરદસ્ત સ્થિતિમાં આવતા જોવા મળ્યા હતા. આઈસીઆઈસીઆઈ બેંક, બેંક ઓફ બરોડા જેવા કાઉન્ટર્સ તમે જુઓ તો બેંક નિફ્ટી ઉપર અત્યારે તમારો શું વ્યૂ બની રહ્યો છે? તેજીનો મૂડ બની શકે કારણ કે આજે લિટરલી બેંક્સે ડ્રાઈવ કર્યા છે માર્કેટને. રાઈટ, બેંક નિફ્ટી પણ ડ્રાઈવ કરી રહી છે. બેંક નિફ્ટી પર કોશન એટલું જ છે કે બેંક નિફ્ટીએ નિફ્ટી કરતા વધારે રનઅપ લીધો છે, એટલે આ લેવલે બેંક નિફ્ટી પર પણ બુલિશ થઈ શકાય કે નહીં એ થોડોક એક ક્વેશ્ચન બને છે. મને એવું લાગે છે કે આપણે બુલ્સ થવું છે, થોડુંક કરંટ લેવલે કરેજ કરવાનું છે, તો આપણે અત્યારના નિફ્ટી ઉપર બુલ રહીએ. બેંક નિફ્ટી ઉપર જો ખરેખર કરંટલી લોંગ્સ હોલ્ડ કરીને આવેલા હોય અને અત્યારના પ્રોફિટ હોય તો હોલ્ડ કરવો જોઈએ. નવી તેજીની ફક્ત એટલા માટે સલાહ નથી બનતી કે બેંક નિફ્ટી જેટલી ફાઇન નિફ્ટી હેમર કેન્ડલ ફોર્મેશન કરી રહી છે, એટલે કે નીચેથી બાઇંગ બતાવી રહી છે, એટલું સરસ હજી બેંક નિફ્ટીમાં બાઇંગ આવતું નથી. આજે પણ જે કંઈ બાઇંગ જોવા મળ્યું છે એ અક્રોસ ધ બોર્ડ પબ્લિક સેક્ટર બેંકમાં વધારે જોવા મળ્યું છે અને ઓલમોસ્ટ 1%, 1.5% રેલી જોવા મળી છે, જે મને એવું લાગે છે કે બહુ મોટી રેલી નથી કે આ માર્કેટનામાં એક્સાઇટ થઈને નવા લોંગ્સ બનાવવા જોઈએ. તો કરંટ લેવલ આઈ થિંક હોલ્ડ કરવાની જરૂર છે, નવી ખરીદી માટે થોડીક જગ્યાની રાહ જોવી જોઈએ. ઓકે, તો અહીંયાથી નવી ખરીદારી માટે થોડી ઘણી અહીંયાથી તમે સમય આપો, કરેક્શન આવે ત્યારબાદ એન્ટ્રી લો, કારણ કે ઓવરઓલ તમે જો કે બેંક નિફ્ટી જે છે તે ખાસો રનરઅપ આપી ચૂક્યો છે જો આપણે તેની સરખામણી અહીંયાથી નિફ્ટી સાથે કરીએ તો. પરંતુ એક સેક્ટર જે હું લગાતાર હું તમારી સાથે વાત કરું છું જિગ્નેશ, અને તે છે આઈટી સ્ટોક્સ. આઈ મીન માર્કેટ માટે તમે જો કે ખાસું દબાણ ભર્યું રહેતું જોવા મળી રહ્યું છે. બેંક્સ રેલી કરી રહ્યા છે ત્યારે બીજા નાના મોટા બધા સેક્ટર રેલી કરે છે, પરંતુ સૌથી મોટું સેક્ટર આઈટી સ્ટોક્સ તમે જુઓ ખાસા પ્રેશરમાં છે અને તેમાં પણ ઇન્ફોસિસનો કાઉન્ટર તમે જુઓ લગાતાર સ્ટોક દબાણમાં રહ્યો છે. જિગ્નેશ, શું સ્ટ્રેટેજી બની રહી છે અત્યારે અને ઇન્ફોસિસની અંદર તમારો શું વ્યૂ બની રહ્યો છે અને ઇન્ફોસિસ સિવાય તમને અત્યારે ટેકનિકલી કોઈ આઈટી સ્ટોક્સ પસંદ પડી રહ્યા છે? ઋષિન, એક વસ્તુ નક્કી છે કે આઈટી સ્પેસના બધા દિગ્ગજો મને એવું લાગે છે કે પ્રેશરમાં છે. મે બી ઇટ ઇઝ બ્રેક્ઝિટ કે પછી બીજી કોઈ અસર આ બધા કાઉન્ટરને થઈ હોય. હું ફંડામેન્ટલ એનાલિસ્ટ નથી એટલે ખરેખર જોઈ નથી શકતો, પરંતુ હું બધા જ દિગ્ગજોમાં ચાર્ટ ઉપર પ્રેશર જોઈ રહ્યો છું. ઇન્ફોસિસ એના 2 વર્ષની સપોર્ટ લાઇન તોડીને બેઠું છે. આ એક એવી સપોર્ટ લાઇન છે કે જે ઇન્ફોસિસ 2013થી જોઈને આવ્યું છે. 2013થી ઇન્ફોસિસે જે રેલી કરી એની સપોર્ટ લાઇનને તમે જુઓ તો આશરે અરાઉન્ડ 11-11.20ના લેવલ આવતી હતી અને એ લેવલ તૂટી ગયું છે. મને એવું લાગે છે કે એ બહુ ખરાબ નિશાની છે. આવનાર સમયમાં ઇન્ફોસિસ કન્સોલિડેટ કરશે, એથી વિશેષ બહુ કંઈ કરી શકે તેવું લાગતું નથી. એચસીએલ ટેક તમે જુઓ કે એની સપોર્ટ લાઇન હતી અરાઉન્ડ 780ના લેવલની આસપાસ અને એની નીચે જ કારોબાર કરતું જોવા મળ્યું છે. એચસીએલ ઇન્ફોસિસ્ટમની વાત કરીએ તો મને એવું લાગે છે કે ઇન્ફોસિસ્ટમ પણ ક્યાંક ને ક્યાંક કન્સોલિડેટ કરી રહ્યું છે. વિપ્રોની વાત કરીએ તો વિપ્રોમાં પણ એવું જ છે કે જે રીતનું દબાણ જોવા મળે છે
છે, મને એવું લાગે છે બહુ સખત છે. પરંતુ ખરેખર જો આપણે આઈટી સેક્ટર એઝ અ હોલ વાત કરીએ તો મને એવું લાગે છે કે મિડ કેપ ટુ સ્મોલ કેપ કાઉન્ટર દે આર સ્ટીલ ઓન અ રોલ. જો ખરેખર આપણે સિલેક્ટ કરવું હોય તો સ્ટોક સ્પેસિફિક થવું જોઈએ. મને એવું લાગે છે કે આઈટીમાં ફ્રેશ બ્રેકઆઉટ આવે છે. આજે પણ બે કંપનીમાં ફ્રેશ બ્રેકઆઉટ જોવા મળ્યા છે. એમ્ફાસિસ એક કંપની કાઉન્ટર છે અને બીજું છે ઇન્ફાઇનાઇટ કમ્પ્યુટર સોલ્યુશન્સ. તો આ બંને હું આજ શોના અંત ભાગમાં જે મારી પીક છે એમાં હું રજૂ કરવાનો છું. જી બિલકુલ, ગઈ વખતે તમે ટેક્સ સોલ્યુશન્સ અહીંયાથી રેકમેન્ડ કર્યો હતો અને સ્ટોક સમજો કે ખાસો રનરઅપ બતાવ્યો હતો. તો અમુક આ પણ ટ્રેન્ડ બની રહ્યો છે કે આઈટી સર્વિસીસ કરતા તમે આઈટી પ્રોડક્ટ્સ જે આપતા હોય તેવી કાઉન્ટર્સ ઉપર અને તેવા કંપનીઝ ઉપર ખાસ અહીંયા ધ્યાન રાખો, કારણ કે તેની ઉપર અહીંયાથી સારા એવા ગેઇન્સ અત્યારે જોવા મળી રહ્યા છે અત્યારે. પરંતુ જિગ્નેશ, તમે જો કે ફાર્માસ્યુટિકલ્સ પણ ખાસ એવા પ્રેશરમાં છે અત્યારે, તે પણ અહીંયાથી આઈટી સ્ટોક્સની લગોલગ અહીંયાથી કામ કરી રહ્યા છે અત્યારે. તમે લ્યુપિનનો કાઉન્ટર સમય જુઓ, મિડકેપની અંદર ક્લેરિસ લાઈફ સાયન્સ જેવા કાઉન્ટર સમય જુઓ, તે પણ ખાસ એવા પ્રેશરમાં હતા અત્યારે. તો ઓવરઓલ તમારો ફાર્માસ્યુટિકલ્સની અંદર કોઈ કંપની અત્યારે ટેકનિકલી પસંદ પડી રહી છે અત્યારે? ફાર્માસ્યુટિકલ્સની અંદર મને એવું લાગે છે કે એકાદ જ કંપની છે કે દે આર મેકિંગ અ ગુડ હાયર ટોપ હાયર બોટમ. અને ખરેખર ફાર્મા સ્પેસમાં જો સિલેક્ટ કરવી હોય તો મને એવું લાગે છે કે આ જ એક કંપની છે કે જેને ખરેખર સિલેક્ટ કરી શકાય, અને એ છે ગ્લેનમાર્ક ફાર્મા. ગ્લેનમાર્ક ફાર્મા મીડિયમ ટર્મ ચાર્ટ ઉપર હજી ટકી શકી છે અને દરેક વખતે સપોર્ટ લાઇન ઉપરથી સારું રનઅપ લઈ રહી છે. કરંટ લેવલે પણ આ કંપની અટ્રેક્ટિવ દેખાય છે. પણ મને એવું લાગે છે કે ગ્લેનમાર્ક ફાર્મા સિવાયની બધી જ દિગ્ગજ કંપનીઓમાં ક્યાંક ને ક્યાંક વેટ એન્ડ વોચનું સિગ્નલ બને છે. ઇવન ફોર દેટ મેટર લુપિનની વાત કરીએ તો લુપિન પણ જ્યાં સુધી 1600-1625 લેવલ ઉપરની તરફ તોડતો નથી ત્યાં સુધી નવી કોઈ બહુ મૂવ મને અહીંયા દેખાતો નથી. મને એવું લાગે છે કે ફાર્મા સેક્ટર આ બુલ રનની એકદમ ફ્લેવર લાગતું નથી. અને જો ખરેખર હોય તો નાવ ઇટ ઇઝ અબાઉટ ટાઈમ કે ફાર્મા સેક્ટરે ઉપરની તરફ ખરેખર મૂવ આપવી પડશે. તમે જુઓ મોટાભાગના દિગ્ગજ ફાર્મા કાઉન્ટર ક્યાંક ને ક્યાંક કન્સોલિડેશન કરી રહ્યા છે અથવા તો થોડા પ્રેશરમાં બની રહ્યા છે. આ સાથે બીજું એક કાઉન્ટર એવું પણ છે અને એ છે ઓરોબિંદો ફાર્માનું. મને એવું લાગે છે કે ઓરોબિંદો ફાર્મા પણ ગ્લેનમાર્ક ફાર્માની જેમ ઉપરની તરફ જઈ રહ્યું છે. ઓરોબિંદો ફાર્માએ પણ એક બ્રેકઆઉટ આપેલો છે અને મને લાગે છે કે જ્યારે પણ ઓરોબિંદો ફાર્માનું કાઉન્ટર ઉપરની તરફ જ્યારે પણ 808 લેવલ તોડશે, 810 લેવલ તોડશે તો મને એવું લાગે છે કે આ કાઉન્ટર 900 તરફ ક્વિકલી ગતિ કરતું જોવા મળશે. પરંતુ એક બે છૂટપૂટ કાઉન્ટર સિવાય મને કોઈ બીજા કાઉન્ટર અહીંયા દેખાતા નથી. ઓકે, તો ગ્લેનમાર્ક અને અરોબિંદો ફાર્મા બે કાઉન્ટર્સ ફાર્માસ્યુટિકલ્સની અંદર અહીંયાથી ખાસ એવા પસંદ પડી રહ્યા છે ત્યારે. જિગ્નેશ, તમે બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કીધી કે આ માર્કેટની અંદર તમે જુઓ કે આઈટી અને ફાર્મા જે છે તે ક્યાંક ને ક્યાંક ફ્લેવરમાં નથી જોવા મળી રહ્યા. હાલાકી સ્ટોક સ્પેસિફિક આપણે ચર્ચા કરી શકીએ, પરંતુ સેક્ટોરિયલ જો થીમ તમારે લેવી હોય ટેકનિકલી, તો અત્યારે તમને કયા સેક્ટર્સ લાગી રહ્યા છે જે થીમમાં છે અને જેની ઉપર કોઈ તમે કોઈ વ્યૂ આપી શકો અત્યારે? આઈ થિંક બહુ જ ઓબ્વિયસ છે આ માર્કેટની ઓલરેડી જે થીમ પ્લે આઉટ થઈ રહી છે. ઋષિન, હું એમ પણ માનું છું કે દરેક બુલરનમાં નવા સેક્ટર આવે છે, દરેક બુલરનમાં ખરેખર સનશાઇન સેક્ટર્સ આવતા હોય છે. મારી દ્રષ્ટિએ આ બુલરનની ફ્લેવર એ કેમિકલ સેક્ટર છે. જે રીતના કેમિકલ સેક્ટરમાં આપણને બ્રેકઆઉટ મળે છે, જે રીતના આપણે રેકમેન્ડ કરતા આવીએ છીએ અને જે રીતના ફેન્ટાસ્ટિક રનઅપ ઓલરેડી જોવા મળી છે, તે છતાં આ કોઈ કેમિકલ કાઉન્ટર નીચે જોવા મળતા નથી. મને એવું લાગે છે કે એક ફેન્ટાસ્ટિક અપમૂવ અહીંયા છે. તમે કેમિકલ્સમાં જુઓ ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ, નોસિલ કેટલા ફેન્ટાસ્ટિક રન ઓવર કરી રહ્યા છે. નોસિલ ઇનફેક્ટ ઘણા સમયથી ઉપર ને ઉપર જઈ રહ્યો છે. ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ મને એવું લાગે છે કે લાઈફનું બેસ્ટ મોમેન્ટમ ગેધર કરી ચૂક્યો છે. ગુજરાત હેવી કેમિકલ અને લિમિટેડ કંપનીને આજથી 5-6 પહેલા ખરેખર કોઈ પૂછતું નતું. છેલ્લા 6 રનઅપ જુઓ ફેન્ટાસ્ટિક છે. મેઘમણી ઓર્ગેનિક્સ જે અમદાવાદની કંપની છે, લોકલ કંપની છે, 2-3 વખત એના ન્યૂઝ આવ્યા છે ફેક્ટરીમાં એક્સિડેન્ટના, તે છતાંય આજે એને ફેન્ટાસ્ટિક રનઅપ લીધો છે. મને એવું લાગે છે કે કેમિકલ અહીંયા ફ્લેવર છે. બીજું એક કાઉન્ટર જે ફ્લેવરમાં છે, બીજું એક સેક્ટર અને એ છે સિમેન્ટ અને કન્સ્ટ્રક્શનનું. અને ત્રીજું મને એવું લાગે છે કે જનરલ ફિનાન્સનું, જે રીતના કેપિટલ ફર્સ્ટ, ઈડલવાઇઝે આજે પણ બહુ ફેન્ટાસ્ટિક મૂવ આપી છે. IIFL હોલ્ડિંગ, આ ત્રણેય કંપનીનું એક જ કામ છે અને મને લાગે છે કે એ બ્રેકઆઉટ કેટલાય સમયથી આપીને બેઠા છે. 70-80% રનઅપ અહીંયા મળી ચૂકી છે. તો મને એવું લાગે છે કે આ બધા સેક્ટર, આ ત્રણ સેક્ટર ખાસ કરીને આપણે હવે વોચઆઉટ કરવાના છે, અહીંયા જ લોંગમાં રહેવાનું છે. મને એવું લાગે છે કે ગ્રેટ રિટર્ન્સ ઓલરેડી આપી રહ્યા છે અને હજી પણ આપશે.